नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 गुजराती अंदर ग्रामर में अनुग अने नामयोगी विषय जोईशुं। आपणे आनी आगळनी विडियो में कर्तरी कर्मणी अने भावे वाक्य विषय समझ्या। आज आप अनुग अने नामयोगी जोईए छे। तो जुओ मित्रों, अनुग अने नामयोगी ए पण गुजराती व्याकरणना महत्वना मुद्दा बंने गणावी शकाय अने परीक्षानी अंदर पण आ घणा प्रश्नो आना पूछाता होय छे। એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાક્યની અંદર જ્યારે પ્રત્યયો વપરાય છે તો કયો પ્રત્યય અનુગ તરીકે આવેલો છે અને નામયોગી તરીકે આવેલા છે એ શબ્દને આજે આપણે વ્યવસ્થિત રીતે સમજીશું, જેથી આપણને ખ્યાલ આવી જાય, બરાબર। તો સૌથી પહેલાં આપણે અનુગ વિશે જોઈએ। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અનુગ અને નામયોગી એ બંને વિભક્તિના જ પ્રત્યયો છે, બરાબર। અહીંયા અનુગ એ નામ સાથે જોડાઈને આવે છે, એટલે કોઈ શબ્દ હોય તો એ શબ્દને જોડાઈને આવે છે। દાખલા તરીકે હું એમ કહું કે રમેશની, બરાબર, તો આ રમેશની, રમેશ એ પદ છે એટલે કે શબ્દ છે, રમેશ જે છે એ પદ છે, પણ રમેશની કોઈ વસ્તુ હોય તો આપણે એમ બોલીએ છીએ કે રમેશની છે એમ। તો રમેશની આ જે ની જોડાઈને આવ્યો છે ને એ અનુગ છે, બરાબર। આ ની શું થાય છે, અનુગ છે, અને આ રમેશ છે એ પદ છે એટલે કે શબ્દ છે, એ શબ્દને જોડાઈને આવે છે। એટલે આપણું જે લક્ષણ છે એ કે અનુગો એ શબ્દને જોડાઈને આવે છે, બરાબર, શબ્દ સાથે આવે છે। ટૂંકમાં કહેવાનો મતલબ કે શબ્દ સાથે જોડાઈને આવે છે। ચલો હવે બીજું જોઈએ તો અનુગો એ એકાક્ષરી છે, એકાક્ષરી એટલે એક જ અક્ષરના છે, બરાબર। જેમ કે ને, એ, થી, મા, નો, ની, નું, ના, ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો છે, નો, ની, નું, ના, તો આટલા જે છે એ બધા અનુગો છે, જો એક એક અક્ષરના છે માટે એને શું કહે છે, એકાક્ષરી કહે છે। કે અનુગો કેવા છે તો એકાક્ષરી છે। બીજું, અનુગ નિશ્ચિંત છે, નિશ્ચિંત એટલે નક્કી જ, એમ નક્કી જ છે, તો અનુગો નક્કી જ છે, તો કયા, તો આટલા જ, ને, એ, થી, મા, નો, ની, નું, ના, આ અનુગો આટલા જ, એમ નક્કી જ છે, આટલા જ અનુગો એમ, એટલે એને કહે છે કે અનુગો નિશ્ચિંત છે, બરાબર। ક્યારેક અનુગો છુપાયેલા પણ હોઈ શકે છે શબ્દમાં, એ આપણે આગળ ઉદાહરણ જ્યારે લઈશું ને ત્યારે હું તમને સમજાવીશ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અનુગને આપણે થોડાક ઉદાહરણના વાક્યો લઈને આપણે એને સમજીએ છીએ। અહીંયા મેં વાક્યો લખી જ રાખ્યા છે। પહેલું વાક્ય છે, દાદાજી બગીચામાં ફરવા ગયા, બરાબર। અહીંયા માં અનુગ છે, જો અહીંયા બગીચો શબ્દ છે એ શબ્દને જોડાઈને આવ્યો છે। બીજું વાક્ય છે, ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, અહીંયા બે અનુગ વપરાયેલા છે, એક જ વાક્યની અંદર બે અનુગો વપરાયા છે, તો ગાંધીજીનો પોરબંદરમાં, નો, માં, બંને શબ્દને જોડાઈને આવેલા છે, બંને અનુગો છે। ચલો ત્રીજું વાક્ય છે, લોકોએ જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ, અહીંયા લોકોએ, તો એ શું છે, એ અનુગ છે, એ શબ્દને જોડાઈને આવેલું છે। પછી મિલકતનું, આ પણ અનુગ છે, મિલકત શબ્દને જોડાઈને આવેલું છે। કાનુડી વૃંદાવનમાં વાંસળી વગાડી, જો આ વાક્ય બહુ ખાસ સમજજો, કાનુડી વૃંદાવનમાં વાંસળી વગાડી। પાંચમું વાક્ય છે, સાંજ પડતા ચૂલે ખીચડી મૂકી। ચલો ચોથા વાક્યમાં છે, વૃંદાવનમાં, માં અનુગ છે, ચલો એ તો આપણે સમજ્યા, બરાબર, કે શબ્દને જોડાઈને આવી ગયો છે। પણ મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ક્યારેક અનુગો છુપાયેલા હોય છે। જુઓ હવે ચોથું અને પાંચમું આ બંને વાક્યની અંદર અનુગ છુપાયેલા છે, તો અહીંયા કાનુડે છે ને, તો કાનુડે જ્યારે આપણે શબ્દ બોલીએ છીએ એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ડેમાં આપણને એનો ઉચ્ચાર સંભળાય છે પાછળ, કાનુડે એ સંભળાય છે, એટલે અહીંયા એ છુપાયેલો છે। એવી જ રીતે પાંચમું વાક્ય, સાંજ પડતા ચૂલે ખીચડી મૂકી, બરાબર, ચૂલે, અહીંયા તમને એમ પ્રશ્ન થશે કંઈ તો ને કે એ એવું કશું દેખાતું નથી જોડાયેલો અક્ષર, પણ ચૂલેનો ઉચ્ચાર જ્યારે કરીએ છીએ ત્યારે પાછળ આપણને એ સંભળાય છે, બરાબર, એનો ઉચ્ચાર થાય છે ચૂલે, એટલે અહીંયા છુપાયેલો અનુગ છે, કયો છે તો એ। ચલો ઉપરના વાક્યમાં આપણે આટલા અનુગો જોયા, મા, નો, નું, એ, મા, એ, તો આ બધા શું છે, અનુગો છે, એ મેં અહીંયા લખેલા છે। છુપાયેલા અનુગો આપણે ચોથા અને પાંચમા વાક્યમાં જોયા, બરાબર। હવે આપણે નામયોગી વિશે જોઈશું।
તો ચલો જેમ અનુ વાક્યની અંદર ગુજરાતીમાં ગ્રામરમાં જેમ મહત્ત્વનો મુદ્દો છે તેમ નામયોગી પણ ગુજરાતીમાં મહત્ત્વનો મુદ્દો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો નામયોગી એ શું છે? ખાસ યાદ રાખજો કે શબ્દની પાછળ આવે છે. જુઓ, જેમ અનુ શબ્દને જોડાઈને આવતો હતો ને, અહીંયા શબ્દને જોડાઈને આવતો નથી, પણ નામયોગી શબ્દની પાછળ આવે છે. બરાબર. બીજું એનું લક્ષણ છે કે નામયોગી છૂટા છવાયેલા હોય છે એમ, એટલે કે એક સ્વતંત્ર રીતે તે આવે છે એમ. આગળનું લક્ષણ છે કે તે નામયોગી અનિશ્ચિંત છે. અનુકો કેવા હતા? તો નિશ્ચિંત હતા. બરાબર, નક્કી જ હતા એ આપણે જોઈ ગયા. અહીંયા અનિશ્ચિંત છે એટલે કે ઘણા બધા છે. તો કયા કયા છે? ચલો એ હું તમને વિના આપણે થોડાક અહીંયા લખીને સમજીશું. બીજા તો વાક્યમાં આવે છે એમ આપણે સમજીએ છીએ. વતી, થકી, વડે, દ્વારા, મારફત, આગળ, પાછળ, નીચું, પરથી, હમણાં, અત્યારે, દૂર, નજીક, વિના. આ બધા શું છે? કેવળ. આ બધા અનુ નામયોગી છે. બરાબર. હવે આ બધા જ જ્યારે શબ્દમાં આવે છે, જો આ એ અલગ શબ્દ જ છે, છૂટા છવાયેલા જ આવે છે વાક્યમાં, સ્વતંત્ર રીતે જ આવે છે. બરાબર, આપણે ઉદાહરણ દ્વારા હવે એને સમજીએ છીએ. ચલો પહેલું વાક્ય મેં અહીંયા લખ્યું છે કે તેણે ટપાલ મારફતે જવાબ મોકલ્યો. અહીંયા આપણને નામયોગી દેખાય છે, મારફતે. બરાબર. વાઘ પાછળ પડ્યો હોય તેમ કેમ દોડે છે? પાછળ. આ નામયોગી છે. ત્રીજું વાક્ય, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, એમાં નીચું, એ નામયોગી છે. ચોથું વાક્ય છે, એવરેસ્ટ ઉપર હંમેશા બરફ હોય છે, ઉપર, નામયોગી છે. બરાબર. પાંચમું વાક્યમાં, અમે વિમાન મારફત પરદેશ ગયા, મારફત. છઠ્ઠું વાક્ય છે, વૃક્ષ પરથી પાંદડા ખર્યા, તો પરથી, એ શું છે? નામયોગી છે. તો જુઓ મિત્રો, આપણે ઉપર બધા જ વાક્યમાં જોયું. બરાબર, મારફતે, નીચું, પાછળ, આ બધા શું છે? ઉપર. આ બધા શું છે? નામયોગી છે, કે જે છૂટા છવાયેલા વાક્યમાં હોય છે. બરાબર, એ આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા. તો મિત્રો, આજે આપણે અનુગ અને નામયોગી વિશે આપણે શીખ્યા. હવે પછીના આપણે આગળના ટૉપિકમાં આપણે બીજો એક ગ્રામરનો મુદ્દો લઈશું. બરાબર, હું થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો પણ મોકલી આપીશ. એ વાક્યોમાંથી તમારે નામયોગી અને અનુગો મને શોધીને બતાવવાના છે. ઓકે, થેન્ક યુ.